सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ श्री गुरुभ्यो नमः। कठोपनिषद वल्ली बे ऊपर आपने चर्चा करता था 18मा मंत्र पर अने गया रविवार खूब विशद विचारणा आपने करी गया अने हूँ गया वखते सूक्ष्म विचारणा करतो हतो कैटलिटिक एजेंट एटले ईश्वर जगत माटे कारण नथी अने ईश्वर कोईनु कार्य पण नथी। एवो ईश्वर छे ए निरुपाधिक होय तो सच्चिदानंद आत्मा कहेवाय अने सोपाधिक होय तो आपणे एने अभिन्न निमित्तोपादान कारण तरीके ओळखीए छीए। तो टूंकमां एवी चर्चाना संदर्भमां आजे जे एक छेल्लो भाग रही गयो छे मंत्रनो એના પર આપણે આગળ જઈશું। મંત્ર બોલાશે, ભાષાંતર, સંદર્ભ સૂત્ર અને સંદર્ભ સૂત્ર ગઈ વખતનું એને સ્પષ્ટ કરી અને અત્યારે આગળ જઈશું। તો મંત્ર 18 ન જાયતે પ્રિયતે વા વિપશ્ચિત न जायते म्रियते वा विपश्चित। फाइन, माइक सेटिंग सरस, फाइन। अब तमारी एक बार सेट करी जोई लेवा सांभळी। हमेशा वक्ता होय एने खबर पड़वी जोईए कि माइक चाले छे के नहीं। वक्ता बहु शीखवा जेवू छे पण अभ्यास थी ख्याल आवे तो आपनुं गळुं बेसी ना जाए अने सारी रीते वात थाय। तो न जायते म्रियते वा विपश्चितो एना पर चर्चा थई गई। भाषांतर मात्र न जायते एटले जन्मतो नथी, न वा म्रियते एम जन्मतो नथी माटे ज मरतो नथी। जन्मे तो मरे ज। जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवम जन्म मृत्यस्य च गीतानो मोटा मोटा सिद्धांत। अने आपणा कवियोए सुंदर रीते गायन करीने आपणने समजाव्युं छे जन्मनारा मरे नक्की मरे ते सर्व जन्मे छे। आ कवियोए सुंदर रीते आपणने समजाव्युं। ए कठोपनिषदनी वातमांथी ए लोकोए तारण काढ्युं આ ન જાયતે નવા મ્રિયતે એના ઉપરથી ગીતામાં શ્લોક આવી અને કેટલાક શ્લોકો કઠોપનિષદના પૂર્વે કહેવાયું તેમ અક્ષરશ ગીતામાં લઈ લેવામાં આવે છે। તો જન્મતો નથી માટે મરતો નથી, અયમ ન કુતશ્ચિત, ન તો તે સ્વયં કોઈથી થયો છે એટલે આત્મા કોઈનું કર્મ નથી એમ કહે છે। ન બભૂવ કશ્ચિત અને ન એનાથી કંઈ ઉત્પન્ન થયું, એના પર વિશદ ચર્ચા આપણે કરી ગયા। અયમ વિપશ્ચિત, પણ આત્મા કેવો છે? જ્ઞાનરૂપી છે અને કેવો? અજહ,
સંસ્કૃતમાં જ્યાં જ વપરાય ને એ જન્મ માટે વપરાય, અને અ એટલે નહીં, અજહ એટલે જેનો જન્મ નથી તે અજન્મા છે, અને અજન્મા છે ને એટલે જ નિત્ય હોય. આ એક સિદ્ધાંત, જેનો જન્મ થયો હોય ને એ નિત્ય ના હોય. કારણ કે જન્મ થયો સમયમાં તો મરવાનો, સમયમાં તો જન્મે અને મરે એટલે નિત્ય ના હોય. નિત્ય કોને કહેવાય? જન્મ પહેલાં પણ હોય અને મૃત્યુ પછી પણ રહેવાનું હોય. એટલા માટે શબ્દ પ્રયોગ એક સાથે કરવામાં આવ્યો, અજહ નિત્ય. એટલે અજન્મા છે માટે નિત્ય છે, અજન્મા છે નિત્ય છે એવું નહીં લેવાનું, અજન્મા છે માટે નિત્ય છે. શાશ્વત પુરાણ, અને એ શાશ્વત છે. શાશ્વત એટલે શું? ક્ષય રહિત છે. જેનો ક્ષય ના થાય, જેનો નાશ ના થાય, જેનું ડિસ્ટ્રક્શન શક્ય નથી, એ કેવો હોય? તો કે પુરાણ હ. એટલે પુરાણ એટલે પુરાણો નહીં, જૂનો નહીં. મોટાભાગના લોકો આવો અર્થ લઈ લેતા હોય છે. પુરાણ હ એટલે શું? પુરાતન એટલે ક્ષય વૃદ્ધિ મુક્ત હોય એને જ કહેવામાં આવે છે પુરાણ. શરીરે હન્યમાને ન હન્યતે, એટલે શરીરના નાશ થવા છતાં એ આત્માનો નાશ થતો નથી. આ ભાષાંતર, અને એના પર આપણે આજે ચર્ચા કરવાની છે. ગયા વખતની સઘન ચર્ચા બાદ તો આજે જે ચર્ચા કરીશું, જે ભાગ રહી ગયો છે તે ન હન્યતે હન્યમાને શરીરે, ન હન્યતે એવું છે, આત્માનો વિનાશ થતો નથી, નાશ થતો નથી, શરીરનો નાશ થવા છતાં એવું કહ્યું. હન્યમાને શરીરે ન હન્યતે, શરીરનો નાશ થાય તો આત્માનો નાશ થાય નહીં. આ આપણા મંત્રની છેલ્લી વાત જે આપણે ચર્ચા કરી નથી, જે આજે ચર્ચા કરીએ, શરૂ કરીએ. એટલે શરીર મૃત્યુ પામે અને આત્મા મૃત્યુ પામતો નથી. કારણ, શરીર જન્મે છે એટલે મૃત્યુ પામે છે, આત્મા જન્મતો નથી એટલે મૃત્યુ પામતો નથી. આ અમારા અભયાનજી છે, અને અભયાનજી જેમ જેટલા જેટલા ઇલેક્ટ્રિક સાથે સંકળાયેલા હોય એ લોકોના વાત બહુ સરળતાથી સમજાઈ જાય. તમે મને જોઈ શકો છો? હા કે ના? સર, હું તમને જોઈ શકું છું. કેમ? વીજળીનો એક બલ્બ છે, અને વીજળીનો બલ્બ જો આપણી પાસે હોય તો વીજળીના બલ્બથી પ્રકાશ આપણને પ્રાપ્ત થાય છે. હવે સમજો, તમને પ્રકાશ કોણ આપે છે? વીજળી આપે છે કે બલ્બ આપે છે? બલ્બ આપે છે ને, તો વીજળીની જરૂર નથી. જો બલ્બ જ પ્રકાશ આપતો તમે કહો છો એ પ્રમાણે, તો 100ના 200ના 500ના કે 10ના કે 40ના ગોળાનો હાર બને, ગરમ લટકાઈને ચાલો રાતે, તો લાઈટ આવશે? આવશે? તમે કહો છો ને બલ્બ લાઈટ આવે. હા સાંભળો, એટલે બલ્બ લાઈટ આવતો નથી, સમજાયું? તો લાઈટ કોણ આપે છે? હું પૂછું છું, સમજો, વીજળી લાઈટ આપે છે કે બલ્બ લાઈટ આપે છે? ફરીથી પૂછું છું. પહેલાં બેને કહ્યું બલ્બ, પછી સમજી ગયા ના બલ્બ નહીં, તો હવે કહું છું, લાઇટ કોણ આપે છે? વીજળી આપે છે, સમજી ગયા ને? વીજળી ના હોય તો લાઇટ મળે નહીં. તો આ વીજળી તો આવા વાયર બધી પસાર થાય ને, હા કે ના? એટલે બોલો નહીં યાર, તો તમારા ઘરમાં વાયરો લટકાવી દો, બલ્બ ના રાખશો તો લાઇટ આવશે? તો જો વીજળી લાઇટ આપે છે એ વાત ખોટી, બલ્બ લાઇટ આપે છે એ વાત ખોટી, બરોબર?
પણ વીજળી શક્તિને પ્રકાશ આપવો હોય તેને અભિવ્યક્ત થવું પડે, અને અભિવ્યક્ત થવા માટે કોઈને પણ એક મીડિયા જોઈએ, એક માધ્યમ જોઈએ. શું જોઈએ? હવે આ માધ્યમ શબ્દ ક્યાં સંસ્કૃતમાં સાંભળ્યો છે? માધ્યમ એ આદ્યમ છે બેટા, માધ્યમ નથી. ભૂલી જાય તમને ખબર છે, તમારે ભૂલી જાય અને તમે ખોટું બોલવા જેવી મને ખાતરી છે, એટલે હું પૂછું છું તમને અને પછી સુધારીને આ લોકોને સમજાવું છું. એક જણે તો ખોટું જ બોલવું પડે. ચાલો, તો એ શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ એવું છે. પણ મોટાભાગના લોકો 90% મેં જોયા છે, શરીર માધ્યમ 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 મીન્સ મીડિયા, ઇટ ઇઝ નોટ મીડિયા. હવે છે ને એ આદ્યમ છે ત્યાં, અને એક માધ્યમ હું વાત કરું છું. આદ્યમ એટલે પ્રથમ, પહેલો, એટલે આત્મ સાક્ષાત્કાર માટે શરીર પ્રથમ સાધન છે. પણ એવું નથી, અહીં માધ્યમ શબ્દનો ઉપયોગ કરવાનો, એટલે મીડિયા. વીજળીને સાંભળજો બરાબર, પ્રકાશ આપવા માટે અભિવ્યક્ત થવું પડે. આ વાયરમાં વીજળી છે, ઇટ ઇઝ ઇન અનમેનિફેસ્ટેડ કન્ડિશન, એટલે આ અભિવ્યક્તિ વગરની વીજળી તો છે જ આમાં, પણ હવે એને અભિવ્યક્ત થવું હોય તો મીડિયા જોઈએ, અને મીડિયા એટલે માધ્યમ, અને માધ્યમ આ બલ્બ છે એ માધ્યમ કહેવાય. વીજળી તો તારમાંથી થાંભલા ઉપર જતી હોય, પણ બલ્બ એને જોઈન્ટ કરવામાં ન આવે, એને સંપર્કમાં ના આવે બલ્બ, તો વીજળીની અભિવ્યક્તિ થાય નહીં. છતાં સમજો બરાબર, બલ્બ હોય સાંભળજો, અને છતાં બલ્બથી પ્રકાશ નથી આવતો, પ્રકાશ તો વીજળી જ આપશે, પણ બલ્બ જોઈએ ને, એટલે બલ્બનું એ મહત્વ છે એમ, આ શરીરનું મહત્વ સાક્ષાત્કાર માટે. તો ટૂંકમાં મારે સમજાવવું કંઈ બીજું છે, હું વાત કંઈ બીજી કરું, હવે તમને પકડાશે. હવે બલ્બ એટલે ખબર પડી ગઈ ને, એવું હોય, મારી જો ભૂલ થાય તો અસંગાનંદજી અને અભયંતજી મને કરેક્ટ કરશે. એવું હોય, બલ્બ એટલે શું? એટલે કાચનો ગોળો, પૂરતું નથી એટલું, એની અંદર એક ટંગસ્ટન વાયર હોય. શું હોય? ટંગસ્ટન વાયર, અને એ ટંગસ્ટન વાયર બહુ પાતળો હોય, એટલે જ્યારે વીજળી શક્તિનું પ્રવાહ અંદરથી પસાર થાય ત્યારે બહુ પાતળો વાયર છે ને, પેલી વીજળી શક્તિને પસાર ન થવા રેઝિસ્ટ કરે, એટલે ગરમથી પ્રકાશ આવે. ભાઈ બરોબર સ્વામીજી, બે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. હવે હું સમજાવું છું, એ ટંગસ્ટન વાયર જેટલો જાડો હોય ને એટલું લાઇટ ઓછું આવે, સમજાય કે? એટલે 0 વોલ્ટનો કે 10નો ગોળો હોય એમાં જાડો હોય, પણ 100નો ગોળો હોય એ બધો ટંગસ્ટન વાયર પાતળો હોય. બરાબર ભાઈ? હવે સાંભળજો, એકલો ટંગસ્ટન વાયર ને કાચનો ગોળો જરૂર નથી, પણ એની વચમાં શૂન્યવકાશ જોઈએ. શું જોઈએ? વેક્યુમ. એટલે હવે સમજો, વોટ ઇઝ બલ્બ? ગ્લાસ, કાચ, વેક્યુમ પ્લસ ટંગસ્ટન વાયર, અને એવું જે મીડિયા છે એમાં વીજળીનો પ્રવાહ જ્યારે પ્રવાહિત કરવામાં આવે ત્યારે એ પ્રકાશ આપે છે. હવે હું તમને પૂછું છું, બલ્બ શું? સમજાઈ ગયો ને? હવે કહું છું, ટંગસ્ટન વાયર, વેક્યુમ એટલે ખાલી જગ્યા, એટલું સમજણ પડી ને? પણ આ તો અંગ્રેજી શબ્દો છે, વેક્યુમ ખાલી જગ્યા, ખાલી જગ્યા એટલે આકાશ, એને કહેવાય બલ્બાકાશ, જેમ પેલું ઘટાકાશ. બરાબર? આ મને શું કહેવાય? બલ્બાકાશ, અથવા ગોળો કહીએ તો ગોળાકાશ. આટલું સમજાય? જેમ ઘડો હોય એની અંદર ખાલી જગ્યા એટલે ઘટાકાશ, એમાં બલ્બનું આકાશ. હવે હું તમને પૂછું છું કે 100નો ગોળો હોય કાચનો અને આમ નાખું તો ફૂટી જાય કે ના ફૂટી જાય? ફૂટી જાય ને? સારું, એટલે નષ્ટ થઈ ગયો. સાંભળજો બરાબર,
ગોળો નષ્ટ થઈ ગયો, બલ્બ નષ્ટ થઈ ગયો, પણ વીજળીનો ગોળો તૂટવાથી વીજળી શક્તિ મરી ગઈ ના? એટલે મીડિયાનો નાશ થવા દે, મીડિયા પીયર જે છે એનો નાશ થતો નથી. આટલું સમજાઈ ગયું? બસ એ કાચનો ગોળો છે ને, એમાં હાડકા માંસ અને ચામડાનો ગોળો, એટલે શરીરનો નાશ થવાથી, પણ વીજળી શક્તિ, શક્તિ એટલે એનર્જી, એનર્જી એટલે આત્મા, આત્માનો નાશ થતો. આટલું જ કહેવું છે, ન હન્ય તે હન્ય માને શરીર શરીર, એટલે એ આત્મા જે છે ને એની અભિવ્યક્તિ માટેનું મીડિયા શરીર. શરીર ના હોય ને તો આત્માની અભિવ્યક્તિ ના થાય. આત્મા છે એવું ખબર કેવી રીતે પડે? ભૂચર ખેચર જળચર આ બધા મીડિયા કહેવાય. એટલું જ નહીં, આ વૃક્ષ છે એ મીડિયા કહેવાય. કેમ? એમાં વૃદ્ધિને વિકાસ છે. વૃક્ષ છે એની અંદર હોરિઝોન્ટલ ગ્રોથ અને વર્ટિકલ ગ્રોથ, સમજાય છે? એટલે ઊંચે પણ જાય વૃક્ષ અને મારી જેમ ફૂલે ફાલે બી ખરું. એટલે જે વસ્તુનું વૃદ્ધિને વિકાસ હોય એમાં આત્મા હોય. એટલે સમજી આ પર્વત છે એમાં ના હોય? ના ના ભાઈ, એમાં હોય. પણ હવે શાસ્ત્રની ભાષા એવી છે ને, એને એક સામાન્ય ચૈતન્ય કહેવાય, અને જેમાં વૃદ્ધિ વિકાસ હોય એમાં જ્યારે આત્મા હોય ત્યારે વિશેષ ચૈતન્ય તરીકે ઓળખવામાં આવે છે. આ તમારા બધા અંદર જે જીવાત્મા હોય, જ્યાં સુધી સાક્ષાત્કાર આપણને ન થાય ત્યાં સુધી હું જીવ છું એવું માનીએ, એટલે એ વિશેષ ચૈતન્ય કહેવાય. એ જીવાત્મા એટલે કરતા છે, ભોગતા છે, એવો બધો અહંકાર સંયુક્ત કહેવાય. તો આવી રીતે આત્મા બધામાં છે, પણ જે અંદર છે આત્મા એને શું કહીએ છીએ? શક્તિ, ચૈતન્ય શક્તિ. એટલે એ ચૈતન્ય શક્તિ છે એનો કદાપી વિનાશ થાય નહીં, જેમ વીજળી શક્તિનો વિનાશ થાય નહીં. પણ વીજળી શક્તિ માટે જે મીડિયા એટલે માધ્યમ, જે બલ્બ છે, એનો હંમેશા નાશ થાય, કારણ કે કોઈ ફેક્ટરીમાં એ ગોળો જન્મ્યો હતો માટે. હવે આ સદ્રષ્ટાંત ધીરેથી શાંતિથી મેં તમને સમજાવ્યું. કેમ? દ્રષ્ટાંત વગર આપણી બુદ્ધિ બધી વસ્તુ સ્વીકારે તેમ નથી. માટે તો ટૂંકમાં અહીંયા આપણે જોયું, ન હન્ય તે હન્ય માને શરીર, શરીરનો નાશ થવા છતાં આત્મા નષ્ટ થતો નથી. ન હન્ય તે શરીરે હન્ય માને. હવે જો ધીરે ધીરે આપણે આગળ જઈએ, શરીરમાં આત્મા તો છે પણ નાશ થતો નથી એવું કહ્યું, એટલે માન્યું કે નહીં? એટલે સ્વીકારો છો કે નહીં કે આત્માનો નાશ થતો નથી? હા કે ના? ચા પીધી છે કે નહીં? ચા પીધી છે કે નહીં? જોરથી બોલો, હા કે ના? તો જો હવે સાંભળજો, શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી એવું તમે કબૂલ કરતા હો તો મારું ભણાયેલું, ઉઠા ભણાયેલું આ ના કહેશો એમાં તમારો ઉદ્ધાર નથી. તમે કહ્યું કે નહીં કે આત્માનો નાશ થતો? એટલે આ ક્યાં બોલો? હવે કહો કેમ? એમ કે હું તમારી વાત માનું નહીં. હવે જો તમે જવાબ આપ્યો છે કે આત્માનો નાશ થતો નથી, હું પૂછું છું કેમ, તો તમને, હા બસ હું અમને જવાબ લઉં છું બધાના, તો તમને ખબર હોવી જોઈએ. કેમ ખબર ના હતી? એમ કે ઉઠા ભણા એમ પડી લીધું, એવું નહીં. ચલો હવે જેને જેને જવાબ આપ્યો આંધળું છું કે હું પૂછીશ કે આત્માનો નાશ કેમ થતો નથી, બોલો. જો આપણો ક્લાસ છે આ, એમને પ્રવચન કરતો તો આગળ હેડ્યો જવું, સમજણ પડે કે ના પડે? તમારે નહીં બોલવાનું, તમે તો મોટા એન્જિનિયર, બોલો બીજો કોઈ આદો જો કરે. એક નિત્ય છે, એ નિત્ય છે, ચલો સાચું, પણ સંતોષકારક નથી. બીજું બસ એ જવાબ સાચો પણ પરફેક્ટ નહીં, બોલો બરોબર જવાબ નથી. આગળ આસ્તે આસ્તે, એ વાત બરોબર,
પણ હું જે સંદર્ભમાં પ્રશ્ન પૂછું છું એનો સેટિસ્ફેક્ટરી આન્સર નથી. ચલો બોલો, જ્યારે આવડતું બધા બોલે. હે, એ બધું સમજાય. મોટી મોટી બધી ભૂખેલી વાતો થોડુંક નજીક સત્યની, પણ બરોબર નહીં. બોલો. હે, નહીં બોલો બોલો, ઘબરાવું બોલો. શક્તિ છે તો હમણાં એમ કહી ગયો છે, એ બધું નહીં હોય. જો ફરી પૂછું છું કે શરીરનો નાશ થાય અને આત્માનો નાશ થતો નથી, એનો સચોટ જવાબ નથી મળતો મને. બોલો. આમ આમને આમ તમને શીખવાડી દઈશું. હે, નહીં નહીં બોલો બોલો બોલો. મારે ત્રણ જવાબ છે. સરસ, જો ને, આ જો આમાંથી આમાંથી શીખાય તો હવે સમજો, શરીરનો નાશ થાય તો એ આત્માનો નાશ થતો નથી. તો એનો મતલબ એમ કે શરીર અહીં છે અને આત્મા અહીં છે? ના, અંદર છે પણ અલિપ્ત છે, અસંગ છે. એ શરીરને અડતો નથી માટે શરીરને નડતો નથી, અને શરીરમાં હોવા છતાં આત્મા જો શરીરને અડે નહીં અને નડે નહીં તો એનો નાશ કેવી રીતે થાય? હવે સમજાયું ને? સમજાયું કે નહીં? ઓ, તો નંબર એક, પહેલાં પહેલું અસંગોહી અયમ પુરુષ ઉપનિષદ કીધું. અસંગ છે, શરીરનો સંગ નથી આત્માને, શરીરને અડતો નથી એ. શરીરને અડતો જ ના હોય તો શરીરને બાળી મૂકો તો એ બળે નહીં. સારું, અને અસંગ છે એટલે અલિપ્ત છે. આ બીજો જવાબ. હવે ત્રીજો જવાબ, અસંગ છે અને અલિપ્ત છે એટલે એને નિર્લેપ કહેવામાં આવે. આ જુઓ, તમે જવાબ સાચો તમારો, પણ જો તમે કોઈ ઇન્ટરવ્યુ આપવા જાઓ અને તમે હું કહું છું એમ સમજાવી નાખો તો ના પાસ. ખ્યાલ આવે ને? એટલે એના સંદર્ભ પ્રમાણે ઉત્તર હોવા જોઈએ. બન શકે શરીર મરે તો એ આત્મા મરે નહીં. આત્મા શરીરમાં છે પણ અસંગ છે. એક, શરીરમાં છે પણ અલિપ્ત છે. બે, અલિપ્ત અને અસંગ છે માટે નિર્લેપ છે. ત્રણ, આવા જવાબ હું તમારી પાસેથી મળે એવી અપેક્ષા રાખતો હતો, પણ કંઈ વાંધો નહીં, હું શીખવાડી દઉં તમને. તો હવે ધીરે ધીરે આપણે સમજીએ છીએ. ન હન્ય તે હન્ય માને શરીર, શરીરમાં છે છતાં આત્મા અસંગ છે, અલિપ્ત છે, નિર્લેપ છે. એટલા માટે ભગવદ્ ગીતાને ગાજી વગાડી ગરજી ઘોષણા કરી અને કેવું પડ્યું, નયનમ છિંદંતિ શસ્ત્રાણિ નયનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપઃ ન શોષયતિ મારુતઃ. આ કઠોપનિષદનું તત્વજ્ઞાન લઈ અને કૃષ્ણ ભગવાને કહ્યું કે શસ્ત્રો એનો નાશ કરે નહીં, અગ્નિ એને બાળી શકે નહીં. અગ્નિ બાળી શકે નહીં એવી ખબર હોય એટલે તો આપણે લાકડા ભેગા કરીને હળગાવી દઈએ. એટલે એ તમારો વાલો વાલો છે, હગો નથી, હગો છે. હું કેમ હળગાવો છો? એને હળગાવવાથી છે ને અમારા બાપાને કંઈ ના થાય. સમજ્યા કે નહીં? એ ભારતમાં તત્વજ્ઞાન છે જે વિદેશના લોકો સમજી શક્યા નથી. અને બાસુ કામ બાળીએ દાટી દાટો મારે બેઠા. એ આ કોરોના ચાલે છે ને, જમીન ઊંચી પડશે ક્યાં દાટશો, કબ્રસ્તાન નાના પડી જાય. એટલે એક મરદા પર બીજું મળતું, ત્રીજું મળતું. સારું, એ તમને ખબર છે કે આ બધા આરબ કન્ટ્રીમાં જ્યાં જમીન બહુ ઓછી હોય અને કબ્રસ્તાન બધા કબ્રસ્તાન બનાવી નાખશે ને જમીનના, તો ખેતી ક્યાં કરશે?
એટલે કેવી રીતે કબ્રસ્તાન બનાવ્યા છે ખબર તમને? માળ હોય માળ, છેલ્લામાં છેલ્લું 21 માળનું એક મકાન છે. એટલે શું 21 માળ કબ્રસ્તાન? અને તમારે બાળક જન્મે ને 5 વર્ષમાં ત્યાંથી બુકિંગ કરાવી દેવું પડે, પણ નહીંતર તો ભાવ વધતો જ જાય એ જગ્યાનો. અને સારી જગ્યાએ જે આવું મલ્ટી સ્ટોરેજ કબ્રસ્તાન હોય ને બહુ પૈસા હોય. હલા મળતા જન્મ જન્મી હજુ તો સમજણો થાય પહેલાં તો કબ્રસ્તાન કરાવી દેવું પડે, બુકિંગ કંઈક જગ્યા નથી. એટલે એવું છે કે 3 ફૂટ જગ્યા આ ઊંચી આટલી, અને મેં ઘૂસેડ દે પછી સીલ કરી દે, અહીંયા બીજે ત્રણ સીલ કરી દે એવું. એટલે ઢાંકણું હોય ખોલી અને પછી બંધ કરી દેવાનું, કાયમ માટે ગયું ખરાસ ભાઈ હડે બડે જે થાય ખરું. એટલે આપણી તો કેટલી સરસ વ્યવસ્થા રખ્યા થઈ એ પતી ગયું ખલા. એક જ શમશાનમાં હજારો વર્ષ સુધી લાખો બળતા હોય તો એ શમશાન એનું એ. હવે આ લોકોનું શું થશે? પણ હવે સુધરી ગયા, તમને કહી દઉં. હવે એ લોકો પણ અગ્નિ સંસ્કાર કરવા માંડ્યા. મારા એક શિષ્ય હતા અને એણે એવું કહ્યું હતું વિલમાં કે મારો અગ્નિ સંસ્કાર કરજો. પારસી બેન હતા ગુલદસ્તુર. મારા જીવનમાં મેં સૌથી પહેલું જો કોઈને વેદાંત ભણાવ્યું હોય તો કોઈ હિન્દુને નહીં, પારસી છોકરીને ભણાવ્યું. જે 9 વાર પગે ચારીને હિમાલય હું જ્યાં રહું છું, રહેતો તો પહેલાં નારાયણ આશ્રમમાં ત્યાં આવી ગયા, અને ભરૂચના હતા, એક સ્કૂલમાં ટીચર હતા ઇંગ્લિશના, અને બહુ વેદાંતમાં જબરજસ્ત. એટલે એને વિલમાં લખીને ગયા હતા અને એને અગ્નિ સંસ્કાર કરાવવા માટે હું ગયો હતો જ્યારે હમણે થોડા વખત પહેલાં ગુજરી ગયા હતા. એટલે ટૂંકા હું તમને કહેવા શું માગું છું, ન હન્ય તે હન્ય માને શરીર. હવે સમજો પેલો 3 શબ્દો અસંગ અલિપ્ત અને નિર્લેપ. આવો આત્મા છે ને, અસંગ છે, અલિપ્ત છે, નિર્લેપ છે. એટલા માટે શરીર રોગી થાય તો આત્મા રોગી થાય, શરીર ભોગી થાય તો આત્મા ભોગી થાય, શરીર યોગી થાય તો આત્મા યોગી થાય નહીં. એટલે જે લોકોનો વહેમ હોય ને હું યોગી છું, બધા બંડલ. યોગી હોય તોય તું ખોટો, ભોગી હોય તો ખોટો છે, અને રોગી હોય તો તું નકામો છે. સમજ્યા ને? આ 3 થી મુક્ત હું છું એવું જ્ઞાન થાય એ કામનું. હવે પેલા 3 શબ્દોનું મહત્વ સમજાવું છું જે મેં વાપરે, કે આત્મા આવો છે. એટલું જ નહીં, આત્મા જો રોગી ભોગી યોગી ના થાય તો આત્મા બાળક ના થાય, યુવાન ના થાય, શૈશવ અવસ્થામાં પણ ના આવે. શૈશવ યુવા અને વૃદ્ધ થાય જ નહીં, અને તો છે હા, તો શૈશવનો યુવાનીનો વૃદ્ધત્વનો સાક્ષી. આઈ એમ વિટનેસ ઓફ માય ચાઇલ્ડહુડ બીકોઝ આઈ ન્યુ, આઈ નો વેન આઈ વોઝ અ ચાઇલ્ડ કેવો કેવો હતો એ મને ખબર છે. કેવા હતા સામેજી કહી દઉં, કહી દઉં, બહુ તોફાની હતો. કેવો હતો? બહુ જિદ્દી, કોઈનું માનું જ નહીં, આજે નથી માનતો, મન ફાવી એ જ કરું. એટલે જો મારું બાળપણ કેવું છે એનું મને જ્ઞાન હોય ને તો એ બાળપણનો હું સાક્ષી કહેવું. તો જો બાળપણનો સાક્ષી હોઉં તો વૃદ્ધ અવસ્થાનો પણ સાક્ષી જ છું. તો સાહેબજી આ તમને ક્યારથી ધોરાવાર આવી ગયા? મન નથી આવ્યા, પણ જેને આવ્યા છે એને ઓળખું છું. સમજણ પડી ગયા? તમે આ લાકડી લઈને કેટલા વખત ચાલ, જો જે લાકડી લઈને ચાલે છે એનો હું સાક્ષી છું, હું વૃદ્ધત્વનો સાક્ષી છું, હું બાલ્યાવસ્થાનો. એટલે આ બધા આપણા શ્લોકો વાંચો તો એમાં આવે કે યુવાન નહીં વૃદ્ધ રહે.
અત્યારે મારા પાસે સમયના અભાવે હું સ્ટોરી નથી કહેતો, બાકી શંકરાચાર્ય જતા હતા અને એમનો પરમ શિષ્ય છે એની બહુ સુંદર વાર્તાઓ છે, વાત તમને કરીશ બરાબર હસતા મારા. તો ટૂંકમાં જન્મ જીવન અને મૃત્યુ ત્રણેયનો હું સાક્ષી છું. મારો જન્મ થયો ત્યારે શું થયું આઈ નો તો કહી દો ને સ્વામીજી, વિસ્મરણ થઈ ગયું. આહ, એટલી સારી સ્મૃતિ આપણને પરમાત્મા આપી નથી, કોકને જ આપી હોય. અને એક વસ્તુ તમને કહી દઉં, અત્યારે મારો વિષય જુદો છે, હું શાસ્ત્ર બનાવું છું. બાકી તમે ગર્ભમાં હતા અને બીજા મહિનામાં શું થયું એ હું તમને યાદ કરાવી શક્યો છું, જો હું તમને ટ્રાન્સમાં લઈ જાઉં તો. પણ હવે એ ભૂતકાળનો મારો વિષય ભણાવતો હતો, અત્યારની વાત જુદી છે. મારે તમને એટલું જ સમજાવવું છે કે સ્મૃતિ જેની ચેતનાથી ચાલે છે એ ચેતના હું છું. પંદર અધ્યાય સમજ પડે, સ્મૃતિ જ્ઞાન અપોહનમ છે તો એ નહીં. તો હું સમજાવવા શું માગું છું, હું સાક્ષી છું. આ વસ્તુ સમજવા માટે અપોહનમ કરે સુંદર શબ્દ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં. એટલે સાક્ષી વિટનેસ સ્મૃતિને જે ચેતના આપે છે તે સ્મૃતિ છે, એ જડ છે. અને એટલે 18મા અધ્યાયમાં અર્જુને કહેવું પડ્યું છે, મને મારા સ્વસ્વરૂપની સ્મૃતિ પાછી મળી છે. સ્વસ્વરૂપની સ્મૃતિ મને પાછી મળી છે એવું જ્યારે કોઈ કહે તો સ્મૃતિનો હું સાક્ષી થયો કહેવું. ટૂંકમાં યોગી ભોગી યોગી આ બધાનો સાક્ષી, વૃદ્ધત્વનો સાક્ષી, શૈશવનો સાક્ષી, યુવાનીનો સાક્ષી, એટલે આ બધા જો મુક્ત છું એટલું જ કહેવું છે. અને એવો હું કેવો છું તો કે શરીરના નાશ થવા છતાં મારો નાશ થતો નથી. પેલી બલ્બની વાત કરી એ પ્રમાણે ઘડો અને ઘટાકાશનો નાશ થવાથી ઘટાકાશ મહાકાશમાં વિલીન થઈ જાય તો મહાકાશને કંઈ થતું નથી એવો અર્થ આપણને સમજાવવો જોઈએ. અને મહાકાશ એટલે જેને આત્મા કહેવામાં આવે છે તે, પણ એ સામાન્ય ચૈતન્ય કહેવાય તે આકાશ છે, વિશેષ ચૈતન્ય એટલે ઘડાકાશ. તો ટૂંકમાં ઘડાના નાશથી ઘટાકાશનો નાશ નથી, એમ દેહના નાશથી આત્માનું હનન નથી, એ સંદર્ભ આપણને સમજાવવામાં આવે છે. જો ભગવદ્ ગીતામાં આ જ મંત્ર છે, પણ જરાક ડિફરન્સ તમને કહી દઉં, ભગવદ્ ગીતામાં આ જ મંત્ર થોડાક ફેરફાર છે. ત્યાં શું છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂયઃ. હવે અહીં શું છે, આ ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત છે, અને ત્યાં વિપશ્ચિત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. ન અયમ કુતશ્ચિત ન બભૂવ કશ્ચિત, એવું શ્રુતિ કહે છે. ટૂંકમાં મારે તમને એટલું જ કહેવું હતું કે ઉપનિષદના મંત્રો છે એ નૈત મંત્રો ભગવદ્ ગીતામાં લેવામાં આવ્યા છે. તો ફરીથી એકવાર વિચાર કરી લઈ, ન હન્ય તે હન્ય માને શરીરે, એટલે આખા મંત્ર છે એનો સાર શું થયો કે ન જાયતે મ્રિયતે, જન્મ નહીં મોત નહીં, એમ આત્મા કોઈથી થયો નથી, આત્માથી કંઈ થયું નથી, એટલું જ પર્યાપ્ત નથી તત્વજ્ઞાન સમજવા માટે. અયમ વિપશ્ચિત, હું તો જ્ઞાન સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એવો આત્મા છું, અજ નિત્ય શાશ્વત પુરાણ, એટલે અજમાં છું, નિત્ય છું, શાશ્વત એટલે ક્ષય રહિત છું, પુરાતન વૃદ્ધિ મુક્ત છું. જેમાં વૃદ્ધિ અને વિકાસ ના હોય એ કાયમ કહેવાય, શાશ્વત કહેવાય.
જેનામાં વૃદ્ધિ વિકાસ હોય એમાં નાશ પણ હોય, અને વૃદ્ધિ વિકાસ ના હોય વિકાસ ના હોય એટલે નાશ હોય પણ નહીં. અને એટલા માટે અંતે કહેવામાં આવ્યું લોજિકમાં, તત્વજ્ઞાનમાં, તર્ક દ્વારા, કે શરીરે હન્યમાને શરીરનો નાશ થાય છતાં પણ ન હન્ય તે આત્મા નષ્ટ થતો નથી. આ આપણા 18મા અધ્યાયનો નિષ્કર્ષ આપણે જોયો, અને ત્યારબાદ આપણે આગળ જઈશું શ્રુતિમાં અને 19મા મંત્રો પર આવીશું. તો અહીંથી ઉચ્ચારણ થશે, ત્યારબાદ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. મંત્ર 19. હંતા ચેન્મન્યતે હંતુમ, હંતા ચેન્મન્યતે હંતુમ, હતશ્ચેન્મન્યતે હતમ, હતશ્ચેન્મન્યતે હતમ, ઉભૌ તૌ ન વિજાનીતઃ, ઉભૌ તૌ ન વિજાનીતઃ, નાયં હંતિ ન હન્યતે. હંતા ચેન્મન્યતે હંતુમ, હતશ્ચેન્મન્યતે હતમ, ઉભૌ તૌ ન વિજાનીતઃ, નાયં હંતિ ન હન્યતે. હંતા ચેન્મન્યતે હંતુમ, ચેત જો કોઈ, હંતા જો કોઈ મારનારો, હત્યા કરનારો, મન્યતે એવું વિચારે, હંતુમ એટલે હું કોઈને મારવામાં સમર્થ છું, સફળ છું, કે હું કોઈની હત્યા કરી શકું તેમ છું, એટલે હું હનનનું કર્મ કરનારો કરતા છું, એવું જો કોઈ માને તો એને જો મૂર્ખ બીજો કોઈ નહીં. એટલે અહીંયા કહે છે, જો કોઈ મારનારો વિચારે કે હું મારવામાં સફળ થયું, અને ચેત એટલે જો બીજો કોઈ, હતહતમ જો અન્ય મરનાર વ્યક્તિ છે એ એવું માને કે હું મૃત્યુ પામેલો છું, તો એ પણ મૂર્ખ છે, અજ્ઞાની છે. કોઈ એમ માને કે હું મરેલો છું એ પણ વાત ખોટી, અને કોઈ એમ માને કે હું મારનારો છું એ વાત પણ ખોટી. હંતા ચેત મને તે હંતુમ, હતશ્ચેત મને તે હતમ. તૌ એટલે બંને જણા, તૌ ઉભૌ એટલે એ બંને, ન વિજાનીત એ બંને અજ્ઞાની છે. ન વિજાનીત એટલે આત્મ તત્વને જાણતા નથી. એ બંને જણા પોતાને શરીર માને છે, શરીર માને તો કરતા શરીર હોય, અને પોતાને શરીર માને તો શરીર મરનારું હોય, પણ એ શરીરના સંદર્ભમાં અજ્ઞાની લોકો પોતાને શરીર માને, આત્માને જાણતા નથી. એ લોકો બંને જણા કોણ કોણ, મારનારો અને મરનારો. તો તૌ ઉભૌ ન વિજાનીત એ બંને આત્માને જાણતા નથી. કેમ અયમ ન હંતિ ન હન્યતે, કેમ કે આત્મા કોઈને મારતો નથી, આત્મા કોઈને મારી શકે નહીં. ન હન્યતે અને આત્મા કોઈથી પોતે મરે પણ નહીં, કોઈને મારે પણ નહીં અને મરે પણ નહીં, કોઈથી મૃત્યુ પામે પણ નહીં અને કોઈને મૃત્યુમાં ધકેલી શકે પણ નહીં. કોણ, આત્મા. તો મારવાની વાતો કોણ કરે, શરીર, શરીર જ બીજા શરીરને મારી શકે, મારી શકે અને શરીર જ પોતે મરી પણ શકે, કારણ શરીર આત્મા નથી, માટે શરીર આત્માથી જુદું છે. માટે આ છે મિયર ટ્રાન્સલેશન. નાઉ લેટ અસ ગો ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રી ટ્રાન્સલેશન. જો કોઈ મારનારો એમ માને એને આત્માને માર્યો છે, અને મૃત્યુ પામનાર કોઈ આત્માને મરેલો જાણે, તો તેઓ બંને આત્મ સ્વરૂપને જાણતા નથી.
એ લાકવાની વાત કરી, અજ્ઞાની મૂળ લોકોની વાત કરી. આ મંત્રમાં અજ્ઞાનીની જ વાત છે કે અજ્ઞાની કેવા હોય. આત્માને ન કોઈ મારી શકે, ન તો આત્મા કોઈની હત્યાની ક્રિયા કરવા સમર્થ થઈ શકે, ન મારી શકે, ન એનું હરણ થઈ શકે. એ પોતે મરી બી ના શકે અને મારી પણ શકે નહીં. હવે જુઓ, આટલી ગહન વાત જો ઉપનિષદોની ને આપણા શાસ્ત્રોની હોય તો તમને લોકોને ડર છે ન? આ તમે તો ભયમુક્ત થઈને આ પ્રવચન આવ્યા, જે નથી આવ્યા ને એ લોકો ભયભીત થઈને નથી આવ્યા. તો સમજી કોણ નહીં આવ્યો તમે કહી દો, કહી દો. જે લોકો વિષ્ણુ ભગવાનની બૈરી પાછળ પડ્યા છે ને એ લોકો નથી આવ્યા. અને આ કોરોના કાળથી મારો એક અનુભવ છે, જેની પાસે બહુ પૈસા હોય એ બહુ ભીખણ હોય, બાયલો. જો આટલું જ સમજ પડી જાય કે હું કોઈને મારી શકું નહીં અને હું કોઈથી મરી શકું નહીં તો ભય ક્યાં છે? જો દેહ હું નહીં તો પછી ભીતિ મને શાની, જો દેહ હું નહીં તો મને ભય છે ને, પણ ભય છે એટલે હું દેહ છું જ, એટલે મારી વાત છે. અજ્ઞાની લોકોની વાત કઠો પરિષદે કરીશ તો અજ્ઞાની વાત, અજ્ઞાની લોકોની વાત સમજી લઈએ. આજે આપણે ઉભવ તવને વિજાણી, તું બંને જણા, આ બંને મારનાર અને મરનાર પોતે કેવા છે? ન વિજાણી, જાણતા નથી એટલે અજ્ઞાની છે. મારનાર, એક માણસ એમ માને કે હું બીજાને મારનારો છું. ઇતિહાસમાં એવું કયું મોટું પાત્ર છે કે જેને આવું માન્યું કે હું મારનારો છું? બોલો, તમને બધાને ખબર છે પણ મારી યાદ કરાવું પડે. અર્જુન, એને કૃષ્ણ ભગવાનને કહ્યું, હું જો બાણ ચડાવીશ ને હું આ લોકોને મારીશ તો એ લોકો મરી જશે, ને મરી જશે તો મને પાપ લાગશે, અને પાપ લાગશે તો મારી અધોગતિ થશે, ને અધોગતિ થશે અવગતિ થશે, હું આવતા જન્મ કુકર ડુકર શુકર ઊંટ બળદી બરીશ. એના કરતા એ ભગવાન આ ગાંડું ધનુષ મૂકી નાહી જવું, એને નાહી જવું. કોણ? આવડું મોટું માણસ અર્જુને એવું માનતો હતો કે હું મારીશ અને આ લોકો મરી જશે. આવું જે માને ને કે હું મારીશ અને પેલો મરી જશે, એટલે એને શું થાય? હું મારીશ અને પેલો મરી જશે એટલે એને શું થાય? હવે તમને બધા એટલે પાપ લાગે એટલે શું થાય? દુઃખ થાય. હું તમને કહી દઉં, તમે પાપ કરો તો તમને દુઃખ થશે કે નહીં થાય? એટલે થશે કે નહીં થાય? એટલે તો પાપથી દૂર રહે છે લોકો. એટલે દુઃખ થાય, દુઃખ થાય એટલે શું થાય? ગીતાની ભાષામાં નહીં 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 વિષાદ. એટલે ગીતાનો જે બીજો અધ્યાય છે નામ શું છે? પહેલો અધ્યાય નામ શું છે? વિષાદ. સમજાયું ને? અને વિષાદ જતો રહ્યો એટલે બીજા અધ્યાય નામ જ્ઞાન યોગ છે. એટલે જ્ઞાન બીજો અર્થ છે સાંખ્ય યોગ, સંખ્ય. પણ એના પર એ આ શબ્દ પર હજુ બે કલાક સાંખ્ય ઉપર બોલું એટલે જવા દઉં છું. એટલે ટૂંકમાં પહેલાં વિષાદ એટલે દુઃખ થાય, અને દુઃખ થાય પછી શું થાય? જ્ઞાન થાય. થાય કે ના થાય? દુઃખ થાય એટલે પહેલાં રાત આવે, અંધારું હોય, અને અંધારું જાય ને ત્યારે સૂર્યની લાલીમાં પ્રકાશ દેખાય, અને પ્રકાશ એટલે જ્ઞાન. તો ટૂંકમાં આ વિષાદ થયો તો અર્જુનને પણ કેમ? અર્જુન અજ્ઞાની મૂળ હતો, અને અર્જુને કબૂલાત કરી. તમે તો નહીં કબૂલો, એને તો કબૂલાત કરીશ.
કેવો જ્ઞાની છું, મૂળ છું, મૂર્ખ છું. મૂળ છું, મૂર્ખ નહી હોય. સમજણ પડી? કેવો છું? મૂર્ખ અને મૂળ ફરક ખબર છે? મૂર્ખ હોય ને એ ઊંઘતો હોય ને એને જગાડી શકાય, મૂડ હોય ને ઊંઘવાનો ડંગ કરતો હોય એટલે ઉઠાડી શકાય નહીં. રમણભાઈએ દેવું કરી નાખ્યું, બહુ દેવું થઈ ગયું, અને એને ખબર છે કે આ બધા માગવા વાળા આવવાના છે, એટલે ઘરમાં કોઈ ઘંટડી મારી એટલે એની બાયડી જુએ એટલે બારીમાં કોણ જાય, એટલે કે પેલા ભૈયા તું કહી દે કે ફૂઈ ગયા છે. તો પણ એમ કે તમે ના ઉઠાડો તો હું ઉઠાડું, એટલે પેલું મારી રમણભાઈ રમણભાઈ બે સાલો ખરેખર ઊંઘતો ઉઠે, ઊંઘવાનું શું કરે છે? હા, એટલે ઉઠે ઉઠે બરાબર શું કરે છે? ડોંગ. એને શું કહેવાય? મૂડ. અને મૂડ હોય એટલે મારે જોર જોરથી ઘાંટા પાડી પડે, સમજાવવું જ પડે કે ઊઠ ઊઠ તું નહીં, આ પ્રવચનમાં તું નહીં ઊઠું, આવતી પછી વાત આવતા રહી જાય. એટલે એક હોય મૂરખ અને એક હોય મૂઢ. અર્જુને કબૂલાત કરી, મૂઢ છું, ધર્મ સમૂળ અને સામાન્ય મૂળ નથી. એ ઘર જેમ સામાન્ય દારૂ એક બેગ પીધું એવું નહીં, ચકચૂર હોય નશામાં, એમ સમૂળ. જો શબ્દો તો ગીતાના એવા જબરજસ્ત છે સાહેબ, સમૂળ છે. એવો મૂર્ખ છું કે બે ચાર પ્રવચનોથી ઉઠું ઉઠું નહીં. તમે તાર બોલી રાખો ને બાપુ. હા બ્રેક બીજું તો એ અજ્ઞાની વાત છે, અહીંયા મૂળ લોકોની વાત છે, અને હું ધીરે ધીરે આવું છું એના પર. ઉભવતો નો વિજાણી તો મારનાર હત્યા કર્મ કરે છે. હવે અત્યા કર્મ કરે છે, કાં તો બંદૂક પડીને મારતો, કાં તો ચપ્પુ લઈને મારતો, ગળચુ દવાઈ મારતો, કાં દોરી ગળામ ખેંચીને મારતો, કાં તો સુળી પર લટકાઈ દેતો હોય. પણ કંઈ કર્મ તો કરવું જ પડે કે નહીં? મારવા માટે કરવું પડે કે ના કરવું પડે? તો અહીં કહે છે ઉપનિષદ, આત્મા કોઈ કર્મ કરી શકે નહીં. કેમ? એને હાથ નથી, એને પગ નથી, એને અવયવ નથી. અને તમારે જેને મારવો હોય એ આંખે દેખાવ તો જોઈએ ને. ઓ હવે સમજો તો કહે છે કે આત્મા તો અવયવ વગરનો, શરીર વગરનો અદ્રશ્ય છે, તે મારવાની ક્રિયા કે કર્મ કરે કઈ રીતે? નિરઅવયવી છે મારે. બીજું આત્મા છે ને, હવે સમજો બરાબર, અસંગ છે, એને શરીરનો જ સંગ નથી ને. જો શરીરનો સંગ હોય તો પોતે શરીરનો ઉપયોગ કરીને મારી શકે, પણ શરીરને અડતો નથી એટલે કર્તા બની શકે. શરીરને કર્મ છે, શરીરનું પહેલામાં પહેલું કર્મ કયું? અસ્થિ, એટલે જન્મે છે, એટલે જન્મવાનું કર્મ કરે છે, પછી એનામાં વૃદ્ધિ વિકાસ થાય છે, પછી અસ્થિ જાય તે વર્ધતે, એ બધી ઘણી બધી ક્રિયાઓ વિકારો કહેવાય. પણ એ કોનામાં થાય? શરીર. આત્મામાં થાય નહીં, એટલે આત્મા અશરીરી છે, અને અશરીરી હોય તો કોઈ પણ કર્મ કરી શકે નહીં. કોઈ પણ કર્મ કરી શકે નહીં તો હત્યાનું કર્મ પણ એ કરી શકે નહીં. એટલે આત્મા તો કોઈ મારી શકે જ નહીં, આટલું પકડી લે. અને તમે જો એવું જ્ઞાન પ્રાપ્ત કરો કે હું આત્મા છું, તો તમે કોઈની હત્યા કરી શકો નહીં, તો તમે નિષ્પાપ થઈ શકો. શેનાથી? માત્ર જ્ઞાન દ્વારા કે હું આત્મા છું તો નિષ્પાપ છું.
હું પાપી છું એ ભ્રાંતિ ક્યારે આપણામાં જન્મે? હું શરીર છું તો હું પાપી છું. વન્સ અગેઇન, આત્મા હનનની ક્રિયા કરી શકે નહીં, નંબર વન, કારણ કે નિર અવયવી છે માટે. નંબર બે, આત્મા કરતા નથી એટલે હનનનું કર્મ કરી શકે નહીં. નંબર ત્રણ, આત્મા અશરીરી કહેવાય અને અશરીરી હોય એને કોઈ કર્મ લાગુ પડી શકે નહીં. તો આ તો કર્તાની વાત થઈ કે હું આત્મા છું તો હું કોઈ કર્મ કરી શકું નહીં, કારણ કે કર્મ કોણ કરી શકે જેને અવયવ હોય છે, જેને ઇન્દ્રિયો હોય છે. કાં તો તમે માનસિક કર્મ કરો, કાં તો શારીરિક કર્મ કરો, કાં તો બૌદ્ધિક કર્મ કરો, કાં તો સ્થૂળ કર્મ કરો, પણ શરીર હોય લાગુ પડે બધું. હું શરીર નથી, શરીર સંગ આત્મા છું તો હું કર્મ કરી શકું નહીં, એક. અને બીજો માણસ એમ કહે જો કે હું મરું છું, મારી હત્યા થાય છે, હું હણાવ છું, તો આ માણસ પણ મૂર્ખ છે. કારણ કે આત્માની હત્યા થાય નહીં. જો હું જ્ઞાન મને થઈ જાય કે હું આત્મા છું તો મારું હનન ના થાય. હત્યા કરનારનું કર્મ છે એને હનન કહેવાય, અને હનન થઈ રહ્યું છે એવું માનનાર છે એ પણ અજ્ઞાની છે. એટલે શબ્દ પ્રયોગ થયો ઉભવતવ. આ બંને જણા મૂર્ખ છે, અજ્ઞાની છે, નકામા છે. આત્માને ન જાણતા, ન વિજાણતા તો એટલે અજ્ઞાની કહેવામાં આવે છે. બંને આત્મતત્વથી અજ્ઞેય છે, અજ્ઞાત છે. આત્મા નથી, સાંભળજો, આત્મા નથી હત્યાની ક્રિયાનો કરતા. આત્મા નથી હત્યાની જે ક્રિયા થાય છે એનો કરતા, અને આત્મા નથી હત્યાની ક્રિયાનું કર્મ. ઇટ્સ અ ટેકનિકલ થિંગ. એટલે આત્મા કર્મ પણ નથી અને કરતા પણ નથી. આત્મા હનન, આત્મા હનન ક્રિયાનું નથી એ કર્મ. એટલે આત્મામાં મરવું મૃત્યુરૂપી વિકાર નથી, કારણ કે આત્મા અવિકારી છે, દેહ વિકારી છે, અને દેહમાં ષડ વિકાર છે એવું કહેવાય. અસ્થિ જાયતે, અસ્થિ એટલે ગર્ભમાં છે, જાયતે એટલે જન્મે છે, વર્ધત એટલે વધે છે, વિપરિણમતે એટલે એમાં ફેરફાર થાય છે, અપક્ષીયતે એટલે પહેલો આંખે મોતીઓ આવે છે એટલે ઇન્દ્રિયો ક્ષીણ થાય છે, અપક્ષીયતે વિનશ નાશ થઈ જાય. આ વિકાર કહેવાય છો, પણ શરીરમાં હોય, આત્માને ના હોય, એટલે આત્માનો નાશ થાય નહીં. હવે આ બન શકે આત્મા અસંગ છે, નંબર ટુ અદેહી દેહ વગરનો છે, નંબર ત્રીજો નિષ્ક્રિય છે, અને નંબર ચાર અકર્તા છે. એટલે આત્મા અકર્તો હોય કોઈને મારી શકે પણ નહીં, મરી શકે પણ નહીં. અને જો કોઈ એવું માને કે હું મારનારો છું તો અજ્ઞાની છે, જો કોઈ એવું માને હું મરનારો છું તો ઉભવતવ, એટલે બંને અજ્ઞાની કહેવામાં આવે. હવે મારે તમને પૂછવું છે, અજ્ઞાની એટલે કોણ? અજ્ઞાની એટલે કોણ? સમજ્યા, આ શું જ્ઞાન અમને ખબર નથી ને જ્ઞાની કોણ એવું તમને કેવી રીતે ખબર પડે? એ તો હું સમજું છું કે જ્ઞાની કોણ તમને ના ખબર પડે, પણ અજ્ઞાની કોણ એ તો ખબર પડે ને. અલા પડે કે નહીં તો લો કહી દો મને, અજ્ઞાની એટલે કોણ? પછી જુઓ, જ્ઞાની કોણ એ સમજવું અઘરું છે એવું નથી. અજ્ઞાની કોણ એ સમજવું એનાથી વધારે અઘરું છે, અને વધારે અઘરું છે એટલે અજ્ઞાની કોણ, અજ્ઞાની કેવું એવું સમજાવવા માટે આજે મારી પાસે સમય ઓછો પડે છે. મુદ્દા બી દઉં, ત્રણ વ્યક્તિને અજ્ઞાની કહેવાય. નંબર વન, જેનામાં વિપરીત જ્ઞાન હોય એ અજ્ઞાની હોય. નંબર ટુ, જેનામાં ભ્રાંતિ જ્ઞાન હોય એટલે જ્ઞાન પણ એને ભ્રાંતિ જ્ઞાન કહેવાય એ અજ્ઞાની હોય. નંબર થ્રી,
દેહના ધર્મોનો આત્મા ઉપર આરોપ કરે એને અજ્ઞાની કહેવામાં આવે છે. આવા ત્રણ ત્રણ મુદ્દાઓથી અજ્ઞાની કોણ એ સમજી શકાય થયેલ છે. એક હોય વિપરીત જ્ઞાન, એક હોય ભ્રાંતિ જ્ઞાન અને એક આરોપિત જ્ઞાન જેને અજ્ઞાન કહેવામાં આવે છે. આવા ત્રણ ત્રણ મુદ્દાની ચર્ચા બીજી વખત આવતા રવિવારે જ્યારે આપણે મળીશું ત્યારે આપણે કરીશું. પણ એમાં તમારે આવતા રવિવારે આવવાની જરૂર નહીં. કેમ? તમે તો જ્ઞાની કોણ છે એવું સમજવા આવો છો ને? હે, તમારે કંઈ અજ્ઞાની જોડે ક્યાં સંબંધ છે તમારે? તો અજ્ઞાની કોણ એવું તો આવતા રવિવારે સમજવાનું, એટલે આવતા રવિવારે રજા, એવું જ ને? જ્યાં સુધી અજ્ઞાન શું છે ખબર નહીં હોય ને ત્યાં સુધી જ્ઞાન શું છે એ સમજાય નહીં. એના માટે શું કરવું પડે? અજ્ઞાન એટલે અંધારું. આખી રાત અંધકારમાં સૂવું પડે તો પ્રાતઃકાળે સૂર્યોદયના સોનેરી કિરણોનો અનુભવ થાય. એમ 6 દિવસ અજ્ઞાનમાં રખડતા રહેજો અને 7મા દિવસે આવજો, એટલે હવાના પહોરમાં આપણે તમને અજ્ઞાનથી મુક્ત કરી અને જ્ઞાન શું છે એવી ભૂમિકા ઉપર લઈ જઈશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्रीगुरुभ्यो नमः. हरि ओम.